તમારા વેલેન્ટાઇન ને શું ગિફ્ટ આપશો, પૈસા ખર્ચ્યા વગર કેવી ગિફ્ટ આપશો, તે વિશે આજે માહિતી આપવા ટીવી 9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેરેજ કાઉન્સેલર સ્મિતા શેઠ. સ્મિતાબેન, આપનું સ્વાગત છે ટીવી 9 સ્ટુડિયોમાં. સ્મિતાબેન, વેલેન્ટાઇન એટલે કે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. હવે પ્રેમની અભિવ્યક્તિ કેટલી જરૂરી છે? કોઈના દિલમાં કોઈના માટે પ્રેમ તો હોય છે, ઘણી વખત હોય છે, ઘણા લોકો માટે હોય છે કે જેમને ખૂબ પ્રેમ કરતા હોય છે, પરંતુ પ્રેમની અભિવ્યક્તિ કેટલી જરૂરી છે? પ્રેમની અભિવ્યક્તિ જરૂરી છે, પણ પ્રેમ છે ને વસ્તુ જ એવી છે કે પ્રેમ કોને ન ગમે, બધાને, નાના બાળકથી માંડીને વૃદ્ધોને બધાને પ્રેમ ગમે, અને પ્રેમથી લોકોને આપણે વશ કરી શકીએ છીએ. અને પ્રેમની અભિવ્યક્તિ જરૂરી છે, પણ ઘણી વખત ઘણા સંબંધો એવા હોય છે કે જેમાં તમે વ્યક્ત ન કરો તો પણ લોકોને ખબર પડે જ છે કે માં દીકરીનો પ્રેમ હોય કે દાદીને પુત્રી હોય તો એનો પ્રેમ હોય તો એ ખબર હોય જ બધાને. પણ અમુક જે સંબંધ આપણે નવા નવા બનાવીએ છીએ કે સગાઈ કરો તમે તો એની સાથેનો પ્રેમ એ તમારે વ્યક્ત કરવો પડે છે, એટલે એની અભિવ્યક્તિ તમે કરો શબ્દો દ્વારા તો ખબર પડે છે. પણ દરેક માણસ એવું જરૂરી નથી કે શબ્દોથી વ્યક્ત કરી શકે, કોઈ અનુભવી પણ શકતા હોય છે અને ઘણા લોકો સમજી પણ જતા હોય છે કે આને મારી પ્રત્યે આટલો પ્રેમ છે. અને પ્રેમ હોય ને પછી વિશ્વાસ ખૂબ બેસે છે એની ઉપર કે આનો આની ઉપર મને વિશ્વાસ છે કે આટલો મને પ્રેમ છે. એક રીતે કહેવા જોઈએ તો પ્રેમનું બીજું નામ જ વિશ્વાસ છે. પ્રેમની બીજી એક સિક્કાની બે બાજુ છે, પ્રેમ અને વિશ્વાસ. હા, ખાસ કરીને જ્યારે અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ ત્યારે નાના પ્રતીક રૂપે પણ અભિવ્યક્તિ કરી શકાય, આપ શું કહો છો? હા, નાના ગુલાબનું ફૂલ લઈ જઈને તમે વ્યક્ત કરી શકો છો. હવે નાનું બાળક છે, મારી આર્યા છે, તો એને હું આ તારા હાથમાં બલૂન છે, બલૂન આપું, તો પણ પ્રેમની અભિવ્યક્તિ થઈ કે એને ગમશે કે ચલો મને ગમે છે એ મારી મોટી મમ્મી લઈ આવ્યા, એમ એને પણ એવી રીતે થશે. એટલે પ્રેમની અભિવ્યક્તિ મને તો એવું છે, અમારા સમયમાં છે ને આવું વેલેન્ટાઇન ડે ને એવું કશું હતું નહીં, તો ત્યારે કોઈ ગિફ્ટ ને એવું બધું એલાવ એટલું બધું હતું નહીં કે એ ટાઈમે તમે કોઈ કોઈને ગિફ્ટ મોંઘી લાવી શકો ને આપી શકો ને એવું. પણ મને એવું લાગે છે કે એવું કંઈ જરૂરી પણ નથી કે મોંઘી સોના ચાંદીની કે હીરાની ગિફ્ટ આપો તો જ પ્રેમ છે, એવું બિલકુલ નથી. પ્રેમ તો છે ને બારે માસ હોવો જોઈએ, ભલે વ્યક્ત કરવા માટેનો આપણે એક દિવસ કોઈ સારો હોય તો આપણે સ્વીકારી લેવાનો એનો કે ચલો એ દિવસે કમસે કમ લડાઈ ઝઘડા ઓછા થશે બધાને, કે ચલો આજ તો વેલેન્ટાઇન ડે છે, આજે લડાઈ ઝઘડા ન કરાય, આપણે આપણે પ્રેમ જ વ્યક્ત કરવાનો હોય. એટલે અમારા સમયમાં એવું નહોતું ને, તો મને એવું લાગે છે કે મારા હસબન્ડ છે સુધીર છે, તો હંમેશા મને છે ને મને ગમે એ બધું કરવા દે, તો એ પણ એક ગિફ્ટ જ છે ને. તો બારે માસનો પ્રેમ, બારે માસનો પ્રેમ, તો મને તો એમ લાગે કે એમના તરફથી મને ગિફ્ટ મોટી મળી ગઈ છે કે મને ગમે એ કરવા દે, ભલે મને ગમે એ ન કરી શકે પણ મને ગમતું હોય એની સ્વતંત્રતા તો એમણે મને આપેલી જ છે. ખાસ કરીને જ્યારે સ્મિતાબેન નવા સંબંધો હોય છે, જેમ કે સગાઈ થઈ હોય છે, ફિયાન્સ હોય છે, હવે ખાસ કરીને લગ્ન અને સગાઈ આ બંને વચ્ચેનો જે સમયગાળો હોય છે ખૂબ જ અગત્યનો હોય છે, તો આ સમયગાળા દરમિયાન પ્રેમને વ્યક્ત કરતા પણ લોકો થોડા અચકાતા હોય છે, થોડો ખચકાટ અનુભવતો હોય છે. નવી નવી વ્યક્તિ પોતાની લાઈફમાં આવતી હોય છે, બીજી વ્યક્તિને અપનાવવાની હોય છે કે જે મમ્મી પપ્પાએ પસંદ કરેલી છે, જેને ક્યારેય આપણે મળ્યા નથી, જેને ક્યારેય આપણે જોઈ નથી, આ વ્યક્તિ સામે જ્યારે વેલેન્ટાઇન દિવસ જ્યારે પ્રેમ વ્યક્ત કરવાનો હોય કઈ રીતે કરી શકાય ખાસ? તો એમાં હું માનું છું કે ઘણી વખત છે ને ઘણા શબ્દો આપણે બોલી નથી શકતા, બોલવાથી બોલવાની ભાષા અને લખવાની ભાષા અલગ હોય છે. જ્યારે જે હૃદય હોય છે ને એ જે અનુભવી શકે ને એ તમે વ્યક્ત કરવું હોય તો એક પત્ર ઉપર વ્યક્ત કરી શકો છો. જે પહેલાની આપણી પહેલાની સિસ્ટમ, અત્યારે તમે SMS પાસ કરો તો એ કોઈના આવેલા હોય એ જ તમે કરી દો, ઇન્ટરનેટ ઉપર લખો તો ફટાફટમાં જે લખાઈ ગયું લખાઈ ગયું. પણ તમે જ્યારે એક પત્ર ઉપર લખવા બેસો છો કાગળ ઉપર, ત્યારે તમે હાથથી નથી લખતા, હૃદય ને મગજ બંને તમારું ચાલુ હોય છે ત્યારે તમને લખી શકાય છે. અને એ અભિવ્યક્તિ હોય ને એ બહુ સાચી હોય છે, અને એ છે ને સીધી જ દિલ ઉપર અસર કરે છે કે કોઈએ મને આ લેટરમાં લખ્યું છે, તો એની અસર એટલી અંદર અંદરથી બંને જણ એકબીજાને સમજી શકે, પછી એમાં બોલવાનું હોતું જ નથી કશું જ. એટલે મને એવું લાગે છે કે સગાઈ ને લગ્ન દરમિયાન લોકો એકબીજાને પત્ર લખે, એનાથી જ એ લોકો થોડા વધારે નજીક આવે, સમજી શકે એકબીજાને, અને એ પણ મોંઘામાં મોંઘી ગિફ્ટ છે. ઘણા લોકો સ્મિતાબેન એવું પણ માનતા હોય છે કે મોંઘી જે વૈભવી ગિફ્ટ આપવામાં આવે છે તો જ તેની જે ગર્લફ્રેન્ડ છે અથવા તો તેની પ્રેમિકા છે એ ખુશ થઈ શકે છે, અથવા તો પત્ની છે એમને હીરાનો સેટ છે કે આપવામાં તો ખુશ થઈ શકે છે. આપ શું કહેશો? ના, હું નથી માનતી એવું, કારણ કે એમાં છે ને કોઈ નાના માણસ હોય એ જોવે, અને એકબીજા ફ્રેન્ડ હોય તો એમ કે મને મારા હસબન્ડે આ ગિફ્ટ આપી, તને શું આપ્યું, તો એનાથી એનો પ્રેમ વધારે થઈ ગયો અને પહેલીનો પ્રેમ ઓછો થઈ ગયો એવું બિલકુલ નથી. કારણ કે વસ્તુથી કંઈ પ્રેમની કિંમત અંકાતી નથી, પ્રેમ તો અમૂલ્ય છે. પ્રેમ મેળવવો એ સહેલો નથી, કારણ કે એ બલિદાન માગે છે. પ્રેમ હંમેશા ત્યાગમાં પ્રેમ છે,
એટલે કોઈ પણ વ્યક્તિને તમે ગમો એટલે તમારે આખી જાતને બદલી નાખવી પડે છે ત્યારે તમે પ્રેમ કરી શકો એને જે વસ્તુ ગમે છે એ પ્રમાણે એ ઢળમાં ઢળવું પડે છે એ રીતે તમે કરો ત્યારે તમે એને પ્રેમ કરો છો સાચો એવું એને લાગે અને એ અહેસાસ થાય ને પછી વસ્તુની કિંમત કાંઈ રહેતી જ નથી ઉપરાંત સ્મિતાબેન આપણે વાત કરી માતા પિતાનો પ્રેમ છે માં દીકરીનો પ્રેમ છે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ છે અગત્યના પ્રેમની વાત કરીએ મિત્રતાનો પ્રેમ એ પણ ખૂબ જ અગત્યનો છે હવે જ્યારે એકબીજા મિત્રો વચ્ચેનો પ્રેમ છે એને કઈ રીતે વ્યક્ત કરી શકાય ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ દિવસ એવો છે કે જો મિત્રો મિત્રો વચ્ચે ઝઘડો થયો હોય એ પણ એકબીજા સાથે બોલવાની કોશિશ કરતા હોય છે વેલેન્ટાઇન ડે ને દિવસે તો આ કઈ રીતે કરી શકાય એમાં એવું છે કે મિત્રતાનો પ્રેમમાં છે ને હંમેશા એકબીજાને સમજી શકે ને બોલ્યા વગર અને એક વિશ્વાસ હોવો જોઈએ મારે હમણાં જ મારા એક ફ્રેન્ડ છે વર્ષાબેન તો મને એના ઉપર એટલો વિશ્વાસ હોય કે વર્ષાબેનને હું આ ટાઈમે કહીશ એટલે વર્ષાબેન આવી જ જશે વર્ષાબેનને શું મને ભાવે છે એની હંમેશા એમને ખબર જ હોય મારી લોકો એ રિસાઈ ગયા હોય અને તમારે વેલેન્ટાઇન ડે ને દિવસે એમને મનાવવા છે હા પણ એ રિસાઈ એવા નથી માની લો કે કોઈ પણ ફ્રેન્ડ એકબીજાથી રિસાયા હોય ને જ્યારે આ સમય મનાવવા હોય ત્યારે કઈ રીતે મનાવે એટલે રિસાવાનું મન પણ જ્યારે કોઈ મનાવવા વાળા હોય ને ત્યારે જ થાય એ વાત પણ સાચી છે એટલે રિસાવાનું એવું હોવું જોઈએ પણ કંઈક એનો જે કારણ હોય ને એ રિઝનેબલ હોવું જોઈએ ખાલી ખાલી કંઈ જ કારણ વગર તમે રિસાઈ જાઓ તો એવું કોઈને અત્યારે નથી ગમતું અત્યારે કોઈને એવો ટાઈમ નથી મનાવવાનો કે તમે વાત કરવા જાઓ ને એ વસ્તુને કારણ હોય એનું કંઈ ક્લિયર કરવા જાઓ ને એ બધું એટલે ફટાફટ અત્યારે ઇન્સ્ટન્ટ ટાઈમ બધો થઈ ગયો છે કે કંઈ પણ હોય તો તમે એકબીજાને કહી દો જે હોય મોઢા પર સાથે સ્મિતાબેન એક કોલર છે નસીમબાનો નસીમબાનો આપનો સવાલ શું છે મેડમ મારા પતિ ને છે ને આમ વેલેન્ટાઇન ડે હોય કે કોઈ કઈ ખુશાલી નો નવો દિવસ હોય તો રોજ નો જે દિવસ હોય ને એવો જ દિવસ સમજે તો એના માટે મારે શું કરવું છે એના માટે સારું ને કે એવો જ દિવસ સમજે તો તમે વેલેન્ટાઇન ડે તમે એવી રીતે ઉજવીને દેખાડો કે બસ મને આવો દિવસ હંમેશા ગમે છે એટલે તમારું એમને ગમતી વસ્તુ તમે કરો અને એ દિવસને તમે પછી એનો હક થી માંગી લો કે આવો દિવસ મને ગમે છે તમે બારે માસ આવો વેલેન્ટાઇન ડે જ રાખો એવી રીતે તમે એમને કહી શકો છો પણ એ દિવસ પૂરતું તમે એમને ગમે તેવું કરો કંઈક એમને શું ગમે છે આ ઉપરાંત ખાસ સ્મિતાબેન એક વસ્તુ એવી બી છે કે નાના નાના ઝઘડા પ્રેમ વધારવા માટે ખૂબ અગત્યના હોય છે ક્યારેક ક્યારેક ઝઘડા થવા પણ જરૂરી હોય છે જેનાથી રિસામણા મનામણા થાય પ્રેમ વધતો હોય છે આ વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ હાલ તે પહેલા લઈશું એક બ્રેક વેલેન્ટાઇન ડે કઈ રીતે આ દિવસને યાદગાર બનાવશો અને આ વિશે ચર્ચા કરી રહ્યા હતા સ્મિતા શેઠ સાથે સ્મિતાબેન સરપ્રાઈઝ ખૂબ અગત્યની વસ્તુ છે ઘણી વખત કોઈ આપણને સરપ્રાઈઝ આપે તો આપણને ખૂબ જ ગમતું હોય છે અને ખાસ કરીને આપણને જે વ્યક્તિ ગમતી હોય એ આપણને સરપ્રાઈઝ આપે તો ખૂબ મજા આવે છે તો સરપ્રાઈઝ કેવી આપવી જોઈએ સરપ્રાઈઝમાં એવું છે કે તમે છે ને એની ચોઈસ પ્રમાણે કોને ખબર છે વધારે એ તમારે જાણી લેવું પડે ધારો કે મારા એક કેન્ડિડેટ છે એની સગાઈ લગ્ન થઈ ગયા છે તો એને ખબર છે કે આને બધી જ ચોઈસ જે બીનાબેન કરીને એક બેન છે તો એની ચોઈસ મને બધી જ ખબર જ હોય તો એ મારી પાસે આવ્યા એ ભાઈ અને મને કીધું કે સ્મિતાબેન તમે ચલો મારે વેલેન્ટાઇનની ગિફ્ટ આપવી છે ને તો બીનાને શું ગમે છે એ તમે મને પસંદ કરવા ચલો મારી સાથે પછી એ મને પસંદ કરવા લઈ ગયા અને અમે જે ગિફ્ટ લીધી એ ગમી તો એને કીધું કે તમે તો કોઈ દિવસ ખબર જ નથી કે મને આ ગિફ્ટ ગમે મારે તમારી જોડે ક્યારેય આવી વાત જ નથી તો તમને કેવી રીતે ખબર પડી પછી એમણે એક જ મિનિટમાં કહી દીધું કે આ બધી વસ્તુ મેં સ્મિતાબેનને કીધી હતી કે મને આવું બધું ગમે છે મારા જે વ્યક્તિ આપણને ગમતી હોય એની નજીકની વ્યક્તિને પકડવાની અને એની પાસેથી જાણવાનું કે આ વ્યક્તિને શું ગમે છે મારી બર્થડે હતી તો મારા સન ડોટર મારા તૃપ્તિ છે વિશાલ છે પછી પિંકુ પારસ છે એ લોકોએ બધાએ ભેગા થઈને શું કર્યું કે બે દિવસની અંદર મને જેટલા ગમે છે ને એટલી મારી નજીકની વ્યક્તિ છે બધાની પાસેથી પત્રો એકઠા કર્યા અને 50 પત્રો લઈને મને સરપ્રાઈઝ ગિફ્ટ કરી તો મને એ જિંદગીભર યાદ રહેશે એકદમ કે એ લોકોએ મારા માટે શું લખે છે શું નહીં તો એવી ગિફ્ટ પણ કોઈ પણ વ્યક્તિને તમે નાનપણના એના ફોટા ન મળતા હોય અને એમ લાગતું હોય કે આવા ફોટો મને મળી જાય તો કેટલું સારું તો તમે કોઈ કોઈના આલ્બમમાંથી ફોટા ઉઠાવીને લઈ આવો કે નાના હોય ત્યારે કોઈના ફંક્શનમાં ગયા હોય તો એ યાદ તો તમને હોય જ કે આના ફંક્શનમાં ગયેલા તો એ લોકોના ફોટોગ્રાફ એ લોકોની યાદી એ લોકોને પૂછો કે નાના હતા ત્યારે કઈ રીતના વર્તન કરતા હતા એનું લખાણ એ બધું લઈ આવીને તમે એ ટાઈમે સરપ્રાઈઝ આપો એમના કોઈ ફ્રેન્ડ્સ હોય એની વાતો એ કરતા હોય
પણ એ ટાઈમે તમે એ ફ્રેન્ડને સામે લાવીને સામે લઈ આવો તો એ સરપ્રાઈઝ થઈ જાય કે આ ફ્રેન્ડ આ તો આટલા વર્ષના મારા જૂના હતા, મેં કોઈ દિવસ એની જોડે વાત પણ નથી કરી, એ કેવી રીતે આવી ગયા અચાનક? તો કોઈ આપણે ત્યાં સાસરે દીકરી આવે, હવે એને એમ લાગે કે મારી પિયરનું તો હું બધું ભૂલી જ ગઈ, હવે કોઈ મારે મને મળશે જ નહીં, પણ એના હસબન્ડ જો આવી કોઈ એની ફ્રેન્ડ જૂની હોય એને લાવીને ત્યાં રજૂ કરી દે તો એના માટે પિક્ચર કે હીરા કે સોના ચાંદી એના કરતા પણ અગત્યનું થઈ જાય છે, બહુ જ કિંમતી થઈ જાય. સ્મિતાબેન, આપણે વાત કરી પતિ પત્ની છે, મિત્ર છે, જ્યારે સંતાનો છે એના માટે મા બાપનું અગત્યતા પણ એટલી જ હોય છે અને મા બાપ માટે સંતાનની અગત્યતા પણ એટલી જ હોય છે. ખાસ કરીને માતા પિતાને સારું લગાડવા માટે, માતા પિતા ખુશ થાય એ પ્રકારનું બિહેવિયર કરવા માટે ખાસ યંગસ્ટર્સે શું કરવું જોઈએ? હું યંગસ્ટરમાં મારી મોસમ ને આર્યા અમારો પ્રથમ સિદ્ધાંત એ બધા છે, એ લોકોને હું કહું છું કે તમારે મને જો ગિફ્ટ આપવી હોય તો એવી ગિફ્ટ આપો કે મને એમ લાગે કે અત્યારે બધા થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ ભણતા હોય છે એટલે લોકોને વાંચન હોય તો બધું ઇંગ્લિશમાં જ ગમતું હોય, ઇંગ્લિશ જ આવડતું હોય. તો હું કહું માતૃભાષા આપણી ગુજરાતી છે, આપણે એને બચાવવા માટે થઈને તમે માતૃભાષા શીખી અને આવતા વર્ષે પણ મને ગિફ્ટ આપજો કે એક બુક તમે વાંચીને સંભળાવી શકો. વડીલોને જે વસ્તુ ગમતી હોય છે એ એમના માટે પણ વેલેન્ટાઇન ગિફ્ટ બની રહે છે. અને નાની નાની છોકરીઓ હોય કે છોકરા હોય એ લોકોને આપણે એ પણ સમજાવવું જોઈએ કે તમે તમારા સાસરે જાઓ ત્યારે હસબન્ડને મોઢું ન ચડાવો, એવું કોઈને ગમતું નથી. મોઢું ચડાવીને રિસાઈ જાઓ પછી એ બધી નાના મોટા ઝઘડા હોય છે. સૌને સ્મિતાબેન પણ નાના મોટા ઝઘડા હોય છે, આપણા તો ખરેખર મીઠાશ લાવે છે. હા, પણ પછી માની પણ લેવું પડે, પછી એ લાંબુ ના ચાલવું જોઈએ. અત્યારે લાંબુ ચાલે છે ને એમાં લોકો આપઘાત કરી લે છે. ખોટું થોડુંક નાનકડું લાગે એમાં નાના બાળકોને પણ તમે કહેવા જાઓ કંઈક કે તારે ભણવાનું છે કે ટીવી નથી જોવાનું, એમાં એ લોકો આપઘાત કરી લે છે. પણ એવું પણ થઈ શકે સ્મિતાબેન કે માની લો કે કોઈ થોડો અમથો ઝઘડો થયો છે, રિસાયા છે એકબીજાથી, તો જ્યારે ફરીથી મળે છે ત્યારે એકબીજા વ્યક્તિ એકબીજાને ગમતું પણ કઈ કરી શકે. ફોર એક્ઝામ્પલ કોઈ પતિ રિસાઈને ગયો છે તો ઘરે આવે ત્યારે એમને ગમતી રસોઈ બનાવી અને એમને ગમતું જે બધી તૈયારીઓ કરી રાખવી રસોઈની છે કે પછી ડ્રેસિંગ રૂમનું છે એ બધી તૈયારીઓ કરી રાખવી, ખૂબ સારી વસ્તુ. પણ આ બધી જ વસ્તુમાં પ્રેમ વચ્ચે હોવો જોઈએ તો જ આ બધું થાય છે. નહીતર પ્રેમ નહીં હોય ને વચ્ચે તો એ મોઢું ચડેલું જ રહેશે અને એ રિસામણા ચાલુ જ રહે છે. પણ અંદરથી પ્રેમ હશે ને તો એમ થશે કે આ વ્યક્તિને મારા વગર તો અત્યારે આવું દુઃખ થતું જ હશે, ચલો હવે હું એને ગમતું કંઈક કરું. એટલે ધારો કે વ્યસન, તો કોઈ પણ સ્ત્રીને અત્યારે પોતાનો પતિ કંઈ વ્યસન દારૂ પીતો હોય કે સિગરેટ પીતો હોય કે રમવા જતો હોય કંઈ પણ નહીં ગમે બરાબર, તો એ બધી વસ્તુ છોડીને દેખાડે. કમસે કમ એ 2-3 દિવસ આવી રીતે કરે, ભલે 1 દિવસ વ્યક્ત કરવા માટે કરે અને પછી એને આદત પડે પછી એ ચાલુ રાખે તો એ પણ બહુ જ મોટી ગિફ્ટ છે કે ચલો આજે આ છોડી દીધું. અને પત્નીને તો ઘરમાં કોઈને ગંદુ ઘર ન ગમતું હોય તો આખું ઘર સરસ ચોખ્ખું રાખે તો આવીને એ સરપ્રાઈઝ થઈ જશે કે ઓ આજે આટલું સરસ ચોખ્ખું ઘર કોણે કર્યું, તો એને કે એને થશે કે આ એની વાઈફે જ કર્યું હશે કારણ કે એને ગમે છે આવું. એટલે એટલે આવી બધી ગિફ્ટ પણ આપી શકાય. તમે ગિફ્ટ પણ થોડી ઘણી અગત્યનો ભાગ ભજવતી હોય છે સ્મિતાબેન. ઘણી વખત પત્ની એના પતિ પાસેથી અપેક્ષા રાખતી હોય છે, મિત્ર તેને મિત્ર પાસેથી અપેક્ષા રાખે છે, ફિયાન્સી અપેક્ષા રાખે છે. ગિફ્ટ કેવી હોવી જોઈએ? હા, ગિફ્ટ હોવી જોઈએ, એને ઉપયોગી થવી જોઈએ કે રોજ રોજ એ ઉપયોગમાં લઈ શકે. અને ગિફ્ટની વેલ્યુ એવી હોવી જોઈએ કે જેને પૈસાથી એની કિંમત ન થવી જોઈએ. જીવનમાં એમ લાગવું જોઈએ કે આ વસ્તુની મને બહુ જ જરૂર છે અને એ જ ટાઈમે એ વસ્તુ આવી ગઈ તો તમને સરપ્રાઈઝ એકદમ બહુ આનંદ થશે કે આ વસ્તુ એમણે મને આપી છે અને મારા માટે આ અત્યારે બહુ જ જરૂરી છે. એટલે એવી ગિફ્ટ તમે આપી શકો છો. પણ એના લીધે કોઈ ઘરમાં કોઈ ક્લેશ ન થવો જોઈએ કે આ આટલા રૂપિયા ખર્ચીને આને ગિફ્ટ આવી આપી. ઘરમાં દેરાણી જેઠાણી હોય, નણંદ હોય, આ હોય તે હોય તો એ લોકોને કશું એવું ન લાગવું જોઈએ, એવી ગિફ્ટ હોવી જોઈએ. બાકી ગિફ્ટ ન આપવી એવું જરાય જરૂરી નથી, આપતા જ રહેવું જોઈએ. કારણ કે વ્યક્તિ પોતે લે ખરીદે એનો આનંદ અલગ હોય અને ગિફ્ટ આવે એનો આનંદ અલગ જ હોય છે. આખો એ તરત જ બીજાને કહે છે કે આ વસ્તુ મને ગિફ્ટમાં મળી છે. એટલે ગિફ્ટ તો અપાય, નાની મોટી કંઈ પણ તહેવારે પણ તમે બધું આપી શકો છો, બર્થડેમાં, વેલેન્ટાઇન ડેમાં, એમાં કંઈ એવું જરૂર નથી. પણ એના એના કારણે કોઈ ટેન્શન ન હોવું જોઈએ, ભાર ન લાગવો જોઈએ કોઈ વસ્તુનો. હવે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેલેન્ટાઇન ડે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ કહેવાય છે, પણ ઘણી વખત અભિવ્યક્તિ કરવા માટે ખચકાટ અનુભવતી હોય છે વ્યક્તિ, તો આવી વ્યક્તિને આપ શું કહેશો? એ વ્યક્તિ ખચકાટ અનુભવે તો સામા માણસમાં એવી સમજણ હોવી જોઈએ કે એ કંઈક એવું કરીને દેખાડે કે જેનાથી એને ખ્યાલ આવે કે આને મને પ્રેમ તો મને કરે જ છે, ભલે અભિવ્યક્તિ નથી કરી શકતી. કારણ કે દરેક વ્યક્તિ અભિવ્યક્તિ કરી શકે એવું જરૂરી નથી, પણ પ્રેમની સામેવાળાને સમજણ હોવી જોઈએ. અને એ સમજણ હોય ને
તો માણસને કદર થાય જ છે કે ના આ વ્યક્તિને મારી ઉપર આટલો પ્રેમ છે જ અને વિશ્વાસ આવી જાય છે. એટલે વ્યક્તિ વ્યક્ત કરવી તો ઘણી વખત ઘણા SMS કરતા હોય છે, ફોન કરતા હોય છે, ઘણા ચિંતા કરીને અભિવ્યક્તિ કરતા હોય છે. તું કહે છે તમારી મોસમ હોય તો એ ક્યાંક ગઈ હોય તો મને એની ચિંતા સતત રિયાજ કરે કે ક્યારે આવશે, શું કરશે, શું નહીં. અને એ પણ આવે ત્યારે એમાં પણ પ્રેમ દેખાય કરી દે કે મોટી મમ્મી હું આવી ગઈ છું, એટલે એને ખ્યાલ આવે કે આ ચિંતા કરતા હશે. એટલે ચિંતા પણ એક પ્રેમની અભિવ્યક્તિ જ છે. ચિંતા, પ્રેમ, વિશ્વાસ, એ બધી વસ્તુ એકબીજા સાથે ક્યાંક જોડાયેલી છે. તો દર્શક મિત્રો, રાહકોની જુઓ છો, હજુ તમારા પાસે સમય છે તમારા વેલેન્ટાઇન ને સરપ્રાઈઝ આપવાની, અને શું સરપ્રાઈઝ આપશો તેની જાણકારી તો અમે તમને આપી જ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારા વેલેન્ટાઇન ને કેવી રીતે ખુશ કરો. ચાલો હવે કેમ છો માં સમય થઈ ગયો છે આજની ટિપ્સ જાણવાનું, અને આજની ટિપ્સ આપણે જાણીએ સ્મિતાબેન પાસેથી. સ્મિતાબેન, દર્શક મિત્રોને મસ્ત મજાની ટિપ્સ જણાવી દેશો. બસ આજની ટિપ્સ હું બધા નવયુવકોને એવું કહું છું કે એકબીજા પ્રેમ કરો, પ્રેમની સાથે વિશ્વાસ કરો, અને પ્રેમ બહુ ટૂંકા સમયનો ન હોવો જોઈએ. સાચો પ્રેમ કરો, પ્રેમ કરીને દેખાડો. એના માટે તમારે બહુ જ બધું બલિદાન આપવાની જરૂર નથી, પણ સાચો પ્રેમ જો તમે કરશો તો એક વિશ્વાસ ઊભો કરવો જોઈએ, અને શંકા એકબીજા પ્રત્યે ન રાખો. કારણ કે શંકાનું મૂળમાં છે ને બહુ જ બધું ખરાબી, ખાના ખરાબી થાય છે. કે કોઈ આપઘાત કરી લે, ને કોઈ પ્રેમી પંખીડા હોય એ પણ એમના મા બાપ પ્રત્યે પણ વિશ્વાસ ના રાખે ને આપઘાત કરી લે છે. પણ એ ટૂંક સમય, એક સમય એવો આવે તો એ સમય જતો કરવો જોઈએ. બધી જ ક્ષણ કાયમ માટે રહેતી નથી, સારી ક્ષણો એની પાછળ આવતી જ હોય છે. એટલે એની રાહ જોવે અને ઈશ્વર પર વિશ્વાસ રાખે, બસ સૌ સારાવાના જ થશે. જી સ્મિતાબેન, આપ અહીં આવ્યા અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પ્રેમના છે અનેક રંગ. માતા પિતાનો પ્રેમ છે, પતિ પત્નીનો પ્રેમ છે, હસબન્ડ વાઈફ જે જે પ્રેમ છે, મિત્રો વચ્ચેનો પ્રેમ છે, ઘણા બધા પ્રેમના રૂપ છે. અને આવતીકાલે છે વેલેન્ટાઇન ડે, એટલે કે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે પ્રેમની અભિવ્યક્તિ કઈ રીતે કરશો. મને આપશો રજા. નમસ્કાર.